નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્ય પ્રકાશ વિદ્યાપીઠ દ્વારા ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય છે સામાન્ય જ્ઞાન, એનો પાઠ આપણે 14 અને 15 બંને એક સાથે જોશું. બરાબર, તો પાઠ 14 નો શું છે જોઈએ. આપણે 14 નો પાઠ છે કેટલાક દેશોના રાષ્ટ્ર ચિહ્ન. બરોબર, આ 14મો પાઠ છે. કેટલાક દેશોના રાષ્ટ્ર ચિહ્ન, તો અહીં કેટલાક દેશો અને તેમના રાષ્ટ્ર ચિહ્ન આપ્યા છે, તેમનું અધ્યયન કરો અને યાદ રાખો. બરોબર, તો જો ઓસ્ટ્રેલિયાનો રાષ્ટ્ર દેશનું રાષ્ટ્ર ચિહ્ન એનું છે, બાંગ્લાદેશ છે, યુએસએ છે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત. ભારતનું શું છે, પછી યુકે, પાકિસ્તાન, સ્પેન, શ્રીલંકા, યુએસએ. બરોબર, આવા અલગ અલગ તમને દેશોના રાષ્ટ્ર ચિહ્ન આપ્યા છે, તમારે એને યાદ રાખી અને પાછળના પ્રશ્ન જવાબ આપ્યા છે એ લખવાના છે. તો પેજ નંબર 32 ઉપર આવી જાઉં છું. સ્વાધ્યાય પૂછે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને એનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનું છે. બરોબર, પ્રશ્ન પૂછ્યો છે અને એની આકૃતિ એવી છે, તમારે ઓળખીને કહેવાનું છે કે કયું કયા દેશનું રાષ્ટ્ર ચિહ્ન છે. તો પેલું જોઈએ આપણે, બાજુમાં આપેલું રાષ્ટ્ર ચિહ્ન કયા દેશનું છે. રાષ્ટ્ર ચિહ્ન જુઓ છે એ ચિત્રમાં, ચાર ઓપ્શન એવા છે, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા. તો એ કયા દેશનું રાષ્ટ્ર ચિહ્ન છે, ફ્રાન્સ. બરોબર, તો પેલામાં શું આવશે, બી. પેલા એમસીક્યુમાં બી આવશે. ત્યાર પછી બીજું છે, બાજુમાં આપેલું રાષ્ટ્ર ચિહ્ન કયા દેશનું છે. બરોબર, સી વાળી આકૃતિ છે, ચાર ઓપ્શન છે, શ્રીલંકા, પાકિસ્તાન, સ્પેન અને ઓસ્ટ્રેલિયા. તો બીજાના જવાબમાં શું આવશે, એ. કયા દેશનું રાષ્ટ્ર ચિહ્ન છે, તો કે શ્રીલંકા. ત્યારબાદ ત્રીજો એમસીક્યુ છે, બાજુમાં આપેલું રાષ્ટ્ર ચિહ્ન કયા દેશનું છે, કેનેડા, જર્મની, શ્રીલંકા અને પાકિસ્તાન. તો કયા દેશનું છે, પાકિસ્તાન. તો ત્રીજામાં શું આવશે, ડી. બરોબર, ત્યાર પછી ચોથો એમસીક્યુ છે, રાષ્ટ્ર ચિહ્ન જુઓ છે કયા દેશનું છે, એમાં ચાર ઓપ્શન છે, યુએસએ, કેનેડા, ફ્રાન્સ, જર્મની. તો એ કયા દેશનું છે, જો ન ખબર પડે તો આગળ જોઈ લેવાનું રાષ્ટ્ર છે. બરોબર, ચોથામાં શું આવશે, એ, યુએસએ નું છે. બરોબર, ત્યારબાદ પાંચમું છે, પાંચમું એમસીક્યુ છે, બાજુમાં આપેલું રાષ્ટ્ર ચિહ્ન કયા દેશનું છે, એ છે ફ્રાન્સ, બી છે જર્મની, સી છે સ્પેન અને ડી શું છે, કેનેડા. તો એનો જવાબ શું આવશે, સી, સ્પેન દેશનું છે. ત્યાર પછી એમસીક્યુ નંબર છઠ્ઠો, બાજુમાં આપેલું રાષ્ટ્ર ચિહ્ન કયા દેશનું છે, એ ઓપ્શનમાં છે ઓસ્ટ્રેલિયા, બીમાં છે કેનેડા, સીમાં છે યુએસએ અને ડીમાં છે શ્રીલંકા. તો એમાં શું આવશે, છઠ્ઠા એમસીક્યુમાં એ, ઓસ્ટ્રેલિયા દેશનું છે. બરોબર, ચલો આ તમારું હતું 14મું ચેપ્ટર રાષ્ટ્ર ચિહ્ન. બરોબર, સાવ નાનું હતું. ત્યારબાદ વ્યવસ્થિત લખજો સ્વાધ્યાય પૂર્ણ. બરોબર, નાના પાંચ. ત્યારબાદ હવે આપણે જોશું 15મો પાઠ જોશું. બરોબર, એમાં શું છે 15માં, રમતોના પ્રતીકો. એમાં આપણે ઓળખવાની છે, બરોબર, કયા કઈ રમત છે. 15મો ચેપ્ટર છે રમતોના પ્રતીકો. પ્રતીકો એમાં એક ચિત્ર આપ્યું હશે, તમારે રમત ઓળખવાની છે. જુઓ જીને, અહીં કેટલીક રમતોના પ્રતીકોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. ઓપ્શન એક પાછળ તમને, બરોબર, જેટલા ચિત્ર છે એટલા ઓપ્શન એક પાછળ અલગ અલગ. હવે તમારે ચિત્રને
હોગી બરાબર એક સ્ટિક જેવું હોય અને દડો નાનો દડો જેવો હોય એટલે શું કહેવાય એને હોગી ના રમતનું ચિત્ર છે બરાબર આ પેનું ચિત્ર પછી આ બાજુ બીજું ચિત્ર આવ્યું છે એટલે હું અહીંયા લખું છું બાજુમાં બરાબર બીજું ચિત્ર જુઓ છીએ સેમ છે એમાં પણ બોલ છે અને નામ એવું બાસ્કેટ જેવું છે તો એ સેમ છે ટેનિસ નું રેકેટ જેવું છે નામ બરાબર ત્યાર પછી ત્રીજું ચિત્ર જોવું જોઈએ એમાં કઈક બે બે જણા લડતા દેખાય છે બરોબર તો એ કેવું ચિત્ર છે કુસ્તી વ્યવસ્થિત પક્ષ સારા કરીને લખજો બરોબર તમને જે મેં કીધું છે એ રીતના હું લખું છું પેલું ચિત્ર આ પછી બીજું પછી ત્રીજું પછી ચોથું એ રીતના જ હું લખું છું પછી ચોથું જોવો જોઈએ એક વજન વાળું ઉચકે છે અને કઈ રમત છે વેઇટ લિફ્ટિંગ બરોબર એને શું કહેવાય વેઇટ લિફ્ટિંગ વજન વજન વજનવાળા પૈડા હોય 5 કિલોના 10 કિલોના તમે કેટલા ઉપાડી શકો બરોબર એ પ્રમાણે ત્યાર પછી પાંચમું છે જોવો જીને પાંચમું કયા કઈ ઉપરથી ઓપ્શનમાંથી કયું ચિત્ર લાગે છે તમને તો કે જિમ્નેસ્ટિક્સ જિમ્નેસ્ટિક્સ બરોબર પછી છઠ્ઠું ચિત્ર એમાં એક બોલ છે અને બોલ વડે રમે છે તો છઠ્ઠું ચિત્ર શું છે વોલીબોલ ત્યાર પછી સાતમું એમાં શું છે બોલ છે ને બાસ્કેટ જેવું છે માં બાસ્કેટમાં બોલ નાખે છે તો એ શું છે બાસ્કેટ બોલ તો તમને ખ્યાલ જ હોય ત્યાર પછી ચિત્ર નંબર આઠમું હાથ વડે બોલને ફેંકે છે તો એ સેમ ચિત્ર છે હેન્ડબોલ ત્યાર પછી નવમું છે હાથમાં ગ્લોવ્સ પહેર્યા હોય અને સામેવાળા વ્યક્તિ સાથે લડે બરોબર બોક્સિંગ એ પણ ખ્યાલ જ હોય તમને લોકોને બોક્સિંગ ત્યાર પછી દસમું એમાં રેકેટ છે ફૂલ જેવું અને રેકેટ વડે મારે છે બરોબર બેડમિન્ટન ઓમાં ટેનિસમાં બોલ હોય અને બેડમિન્ટનમાં રેકેટ જેવું હોય બરોબર બોલની જોઈએ રેકેટ બેડમિન્ટનમાં કન્ફ્યુઝન થવાની શક્યતા રહે પછી અગિયારમાં છે પગ વડે બોલને મારે છે ફટકારે છે તો એ શું થયું કઈ રમત છે ફૂટબોલ ત્યાર પછી છેલ્લું ચિત્ર બારમું હાથમાં ગન છે ગન વડે નિશાનો નિશાની સાધે છે બરોબર તો એ શું થયું શૂટિંગ જે તમારા જે સામે લક્ષ